पैसा लईने के कोई नी बीजा नी मेहनत थी पत्रकार नहीं बनता के पत्रकारो कोई नी जागीर नहीं होता के जे पण कोई चाहे पत्रकार ने मारे के पछी तेनी सामू अपशब्दों नो प्रयोग करे। तमे विचारी रह्या छो के आ प्रकार नी वात हुं केम करी रह्यो छुं तेनी चर्चा आ वीडियो में आपणे करवानी छे। टाइम्स ऑफ गुजरात में तमारुं हार्दिक स्वागत छे। हुं छुं तमारी साथे मोहित वोरा। વાત છે વિજાપુરના કુકરવાડાની કે જ્યાં પત્રકાર સાથે બદસલૂકી કરવામાં આવી છે ને એક ભાઈએ પત્રકાર ઉપર લોખંડની પાઇપ વડે હમલો કર્યો છે। આ વાત છે ગઈકાલ સાંજે 5 વાગે કમલેશભાઈ નામના એક પત્રકાર જે કુકરવાડા બીકે ન્યૂઝની અંદર કામ કરે છે તે કુકરવાડા ગ્રામ પંચાયતની અંદર જાય છે। કુકરવાડા ગ્રામ પંચાયતમાં તેમને અમુક માહિતીઓ જોઈતી હોય છે ને તેની માટે તે પ્રયાસ કરી રહ્યા હોય છે ત્યારે જ ભરતભાઈ નામના એક શખ્સ તે ગ્રામ પંચાયતની અંદર બેસેલા હોય છે અને તે અચાનક જ એમ કહે છે કે કમલેશને કોઈ પણ માહિતી ના આપતા। એ એવું શું કામ કહે છે તેની પુષ્ટિ ટાઈમ્સ ઓફ ગુજરાત નથી કરતું કે તે વાત તમારા સુધી પહોંચી નથી, પરંતુ એક સર્ટિફાઈડ ને વેરીફાઈડ પત્રકારને આ પ્રકારની વાત કહેવી તે યોગ્ય નથી ને એટલું જ નહીં, ભરતભાઈએ પછી બધી જ મર્યાદાઓને પાર કરી દીધી ને ભરતભાઈ લોખંડની પાઇપ લઈને કમલેશની સામું આવી ગયા। તેમણે કમલેશને કહ્યું કે હું તને મારી નાખીશ અહીંયાથી જતો રહે। લોખંડની પાઇપ ભરતભાઈએ કમલેશની સામું કરી પરંતુ કમલેશે તે પાઇપ પકડીને સો બચાવ કરવાનો પ્રયાસ હાથ ધર્યો। ભરતભાઈ ગુસ્સામાં આવી ગયા અને ભરતભાઈએ કહ્યું કે ગ્રામ પંચાયતના દરેક સભ્યો સાથે હું પોલીસ સ્ટેશન જઈશને તારી ફરિયાદ નોંધાવીશ। ત્યારે કમલેશે પણ કહ્યું કે હું પણ એક પત્રકાર છું ને મારો પણ અધિકાર છે માહિતી લેવાનો, જો તમે મને માહિતી નહીં આપો તો હું પણ પોલીસ ફરિયાદ કરીશ। ભરતભાઈએ કહ્યું કે તું મારા ઓહદાને નથી જાણતો, તું મારા પદને નથી ઓળખતો, હું તારા સામું પોલીસ ફરિયાદ કરીશ ને તને ફસાવી નાખીશ। તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતના સભ્યો પણ મારી સાથે છે ને આખું ગામ તારો બહિષ્કાર કરશે, પરંતુ કમલેશની હિંમતને ટાઈમ્સ ઓફ ગુજરાત સલામ કરે છે કારણ કે તે ઝૂક્યો નહીં ને તેણે પણ કહ્યું કે મને પણ દેશની ન્યાયપાલિકામાં પૂરેપૂરો વિશ્વાસ છે ને હું પણ પોલીસ સામું ફરિયાદ કરીશ। ત્યારે વિજાપુરના દરેક પત્રકારોને હું આહ્વાન કરું છું કે કમલેશની અવાજથી અવાજ મળાવીને આપણે બોલવું પડશે કારણ કે પત્રકારની જમાત પર આ પ્રકારના કોઈ હમલા કરતું હોય, આ પ્રકારની કોઈ ચેડાપિંડી કરતું હોય ત્યારે દરેક પત્રકારનો ફરજ બને છે કે તેની સાથે આપણે ઊભા રહીએ કારણ કે જે જુલ્મ સહે છે તે પણ જાલિમનો ભાગીદાર જ હોય છે, મારું એવું માનવું છે ને ટાઈમ્સ ઓફ ગુજરાત ભરતભાઈની આ કાર્યને વખોડે છે। ભરતભાઈ તમને એક જણાવી દઉં કે ભરતભાઈના પત્ની જે છે તે સરપંચ છે કુકરવાડાની અંદર અને ભરતભાઈ કોઈ પણ એવા સંવિધાનિક પોસ્ટ પર નથી અને સંવિધાનિક પોસ્ટ પર હોય તો પણ પત્રકારને આવી રીતે મારવાનો કે આવી રીતે ગાડીઓ આપવાનો કે આવી રીતે ન્યાયપાલિકાના નામે ડરાવવાનો કોઈ પણ હક કોઈ પણ રીતે કોઈ પણ માણસના પાસે રહી નથી જતો કારણ કે પત્રકાર કોઈના કહેવાથી નથી બનતો કે પત્રકાર કોઈના પૈસાથી નથી બનતો, પત્રકાર પોતાની મહેનતથી પત્રકાર બને છે ને તે સમાજના મુદ્દાઓને જાણવા માટે માહિતી તમારી પાસે માગે તો એ માહિતી આપવાનો તમારો ફરજ બને છે। હવે જોવાનું રહ્યું કે જે પોલીસ ફરિયાદ બંને તરફથી કરવામાં આવે છે, હું પોલીસને પણ અપીલ કરું છું કે બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બધા જ મુદ્દાઓને આવરીને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે ને જે સાચી ઘટના હોય તે જનતા સમક્ષ મૂકવામાં આવે। વિજાપુરના ધારાસભ્ય શ્રી જે ચાવડાને પણ હું વિનંતી કરું છું કે લોકતંત્રનો એક મજબૂત સ્તંભ છે પત્રકારને જો આને આવી રીતે હલાવવામાં આવશે તો પછી પત્રકારોના ઉપર એક ખતરો મંડરાઈ રહ્યો છે ને એક લોકતંત્રના સેવક તરીકે તમારી ફરજ બને છે કે આવા તત્વોને તમે દૂર કરો ને તેમને કડકમાં કડક શિક્ષાની જોગવાઈઓ હાથ ધરાવો। ટાઈમ્સ ઓફ ગુજરાત કમલેશ પટેલની હિંમતને સલામ કરે છે અને ભરતભાઈના આ કાર્યને વખોડવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે। પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, મને અને કેમેરામેનને રજા આપો, નમસ્કાર।